करो उत्प्रेक्षालंका व्याख्या लखो बोलू छु ए प्रमाणे संभावनम अथोत्प्रेक्षा प्रकृतस्य समेन यत फरी बोलू छु संभावनम अथोत्प्रेक्षा प्रकृतस्य समेन यत एक उबिलिटी करवानी पुण्य विराम समझी लो शू कह प्रकृतनी तेने समान એટલે કે અપ્રકૃત સાથેની સંભાવનાને ઉત્પ્રેક્ષા અલંકાર કહે છે. આગળ હું સમજાવી દીધું છે કે ઉપમેય એ જ પ્રકૃત અને પ્રસ્તુત, ઉપમાન એ અપ્રકૃત અને અપ્રસ્તુત. તો અહીંયા શું કહે છે? પ્રકૃતને તેને સમાન અપ્રકૃત સાથેની સંભાવના કરવામાં આવે, સંભાવના હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને. નોંધપાત્ર મુદ્દા શું થશે? તો ઉપમેય અને ઉપમાન વચ્ચે તાદાત્મ્ય એટલે એક સરખાપણું હોવું, તાદાત્મ્યની સંભાવના છે. આ સંભાવના શેને કારણે થશે? સાદૃશ્યના આધારે. સાદૃશ્ય હોય, સમાનપણું જોવા મળે, સમાનપણું તો બધે હશે પણ જુદી જુદી રીતે. ઉપમામાં સમાનપણાની તુલના છે, અહીંયા સમાનપણાની સંભાવના છે. એટલે તો હું કહું છું કે થોડું બોલો. આ જે સાધર્મ્ય છે એ કેવું છે? વ્યંગ્ય એટલે વાંચી નહીં શકાય, સમજવું પડશે, અંદર સ્ફુટિત થાય છે. અને જે સંભાવના રજૂ કરીશું એ આહાર્ય એટલે કવિકલ્પિત હોય, વાસ્તવિક નહીં. સંભાવના એટલે શું? આપણે નથી કહેતા કદાચ સંભાવના. એના માટે ક્યારેક ઉત્પ્રેક્ષાવાચક શબ્દ પણ વપરાય. કયા કયા? સંસ્કૃતમાં છે મન્યે, સંકે, ધ્રુવ, પ્રાયઃ, એવા શબ્દો પણ વાપરી શકાય. ઉદાહરણ માટે જોઈએ તો ઉલ્લાસ 10 શ્લોક નંબર 25 નોંધી લેજો બધા. ઉલ્લાસ 10 શ્લોક નંબર 25 કયો શ્લોક છે? તો છે ઉન્મેષમ યો મમ. શબ્દ પણ નોંધી લો એટલે જડે તમને. ઉન્મેષમ યો મમ. ઉદાહરણ શું છે? તો હે સુંદરી, હવે કાલ્પનિક વસ્તુ છે એટલે મોટે ભાગે યુવતીની વાત હોય, શૃંગારની વાત હોય, કામ અવસ્થાની વાત હોય. અહીંયા ઉદાહરણ જોઈએ. હે સુંદરી, જન્મનો વૈરી જે રાત્રે મારા વિકાસને સહન કરી શકતો નથી, તે ચંદ્રની સુંદરતાનું અભિમાન નીલકમલ જેવી આંખવાળી આ નાયિકાએ પોતાના મુખની કાંતિથી બલપૂર્વક ઠંડુ પાડી દીધું છે, એવા હર્ષને લીધે કમલની શોભા તારા પગે લાગી છે એમ હું માનું છું. એ સંભાવનાએ માનું છું, એ સંભાવનાએ સુંદરીની સુંદરતાની વાત કરી છે. સમજાવું. અહીંયા પ્રિયતમ પ્રિયતમાના ચરણની સંભાવના કરે છે. પ્રિયતમાના ચરણોને મૂલવે છે જુદી જુદી રીતે કે આવા છે. કેવા છે જોઈએ તો પદ્મલક્ષ્મી એટલે કમળની પાંદડી, એના ચરણો કેવા છે? કમળની પાંદડી જેવા. કમળ ક્યારે ખીલે? સવારે, એટલે પ્રાતઃકાળે 3-4 વાગે કળી અવસ્થામાં હોય એટલે ચંદ્ર
ચંદ્ર એની ચાંદની માટે પ્રખ્યાત છે, એના સૌંદર્ય માટે પ્રખ્યાત છે, પણ ચંદ્રને ના ગમે બીજી સુંદરતા સામે આવે એટલે એના સૌંદર્યની સામે એના દર્પ એટલે એને અભિમાનનું ખંડન કર્યું છે. કોણે? કમળની કળીએ. અને એવા જ કમળની પાંદડી જેવા પ્રિયતમાના ચરણો છે. આ એક સંભાવના, આ એક સુંદરતાની કલ્પના પ્રિયતમે રજૂ કરી છે. અને ત્યાં ખરેખર કમળની પાંદડી સાથે સંભાવના જ કરી છે, એટલા સુંદર છે એમ કહે છે. અને ત્યાં ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. સંભાવના કરવી એટલે ઉત્પ્રેક્ષા અલંકાર બની જાય. આ થયો ઉત્પ્રેક્ષા અલંકાર.